રાજ્યમાં ખોરવાયેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શિવાજી વાઘને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે ખૂન, લૂંટ તેમજ દારૂ જુગારના અદ્દાઓ ધમધમતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તદઉપરાંત ખાન ખરીદની પ્રવૃત્તિ, છેતરપિંડી, મહિલાઓ અને દલિતો પર અત્યાચારના ગુનાઓમાં પણ વધી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેને પગલે રાજ્યભરમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા જીતેન્દ્ર પટેલ, જિલ્લા પ્રવક્તા નાઝુક ફરવાળા, મગનભાઈ પટેલ, વસીમ ફરવાળા, પાલિકા સભ્ય શરીફ કાનુગા, ચેતન પટેલ, અફઝલ પઠાણ સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં દરેક મામલતદાર ઓફિસમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, દારૂ જુગાર, ડ્રગ્સ જેવા અડ્ડાઓની તેમજ સ્ત્રી મહિલાઓ પ્રત્યે જે અત્યાચારમાં જે ટકાવારીનો 44% જેવો વધારો થયો છે તે, અને જે કિડનેપિંગના કેસમાં 22% વધારો થયો છે તે આ રાજ્ય સરકારની, ભાજપ સરકારની પોલ ખુલ્લી પાડે છે કે તેઓ કાયદો વ્યવસ્થા જાળવવામાં તદ્દન અસફળ રહ્યા છે. અને અન્ય જે લીઝો બાંધકામના કામમાં કે એમાં જે લીઝો આપવામાં, એમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે તેની સામે કોંગ્રેસ પક્ષે સરકારને લાલ આંખ કરવા કહ્યું છે. અને જો આમાં સરકાર યોગ્ય સહકાર નહીં આપે અને આ બદીઓ ડામવામાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસે આપણે જનતા રેડ કરવાની આવનાર સમયમાં ફરજ પડશે. અને ફરી એકવાર આ સંદર્ભે આવેદનપત્ર દ્વારા સરકારશ્રીને જાણ કરવામાં આવી છે કે આ પ્રવૃત્તિઓ વહેલી તકે રાજ્યની સલામતી અને રાજ્યના લોકોની સલામતી માટે અમલવારીમાં મૂકે, જેથી શહેર રાજ્યની જનતા સુરક્ષિત પોતાને જાણી શકે એ જ અભ્યર્થના. જય હિન્દ.